કાંઈ નહીં, હાલો હું જ વ્લોગ સ્ટાર્ટ કરું આજનો. ઘણા દિવસ થઈ ગયા, આજે થોડુંક એમ લાગે કે હળવું હે ભાઈ. અનોખો તાવ હતો પ્રદર્શન, હજી આજે છીએ જ. સમજો એની મારા હાટું અત્યારમાં ચા અને ગાંઠિયા, અને એની હે ને પરોઠો ખાવો તો એને, અને હે ને એની બનાવી લીધો અને ચાય ઠેલવો હે. તો કાંઈ નહીં ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ, નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો ભાઈ, અને બી સપોર્ટ કરતા રહેજો. તો સવારના મસ્ત મોર્નિંગ થઈ ગઈ, વાગવાની વાત કરીએ તો હાડાનો થઈ ગયા, અને ઠંડી બહુ છે એટલે મમ્મી બેન ને બધા બહાર બેઠા, અને મસ્ત એવી જો મોર્નિંગ થઈ ગઈ. તાવ હે ને, તાવ ખતરનાક છે, તાવ સારો નહીં, બાકી બધું સારું. કરતેરું થાય કેવી વિચારું કે ગામમાં હે ને સરકારી દવાખાને જઈ આવું, પણ 10 વાગે આવે બધા સ્ટાફ, તો હું 10 ના બે જાઉં, આવીને મારે ભેગી દઉં સરકારી દવાખાને ગામમાં. હે આવીશ ને, થેન્ક યુ, આવ્યા મારું થેન્ક યુ કહી દીધું. તો ગાઈઝ, મારા માટે દર્શના હે ને એક ટેબ્લેટ લેવા ગઈ, એક ગોળી પી લઈએ ને તો હું કે થોડીક રાહત થઈ જાય. કદું થેન્ક યુ. તાવ 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 સારું, હાલ ગોળી પી લીધી, હવે ઉતરી જાય થોડીક વારમાં તાવ. તાવના હિસાબે કંઈ ખાવાનું મન નથી થતું, પાણી પીવાનું મન નથી થતું, કંઈ ખાવાનું મન ન થાય કા તાવમાં. આજે મારી મુલાકાત લીધી તાવે, બોલો બાકી દર્શનાની મુલાકાત લઈ. મને એવું લાગે કે મારી પણ લેશે. તારી પણ લઈ શકે. કઈ નહીં સારું, દવા તો પીધી, હવે કંઈક નવું એડ કરીએ કે આરામ કરીએ ત્યાં સુધીમાં હે ને બધા વ્લોગમાં બન્યા રહેજો. તાવ ઉતરી જાય પછી કંઈક નવું વિચારીએ. હાલો કદાચ. તો ગાઈઝ, હવે હે ને મને તાવ તો નથી, પણ થોડાક પગ દુખે છે. મોઢામાં સિક્કી ખાધી, ખાલી આગરીઓ જ માર દેની. તો ફેમિલી હે ને અત્યારે અમે લોકો આમ જાય છે આગળ મસ્ત. તો આજ તો હે ને હવારના ઘરે જ નહોતા, આજ તો હે ને હવારના ઘરેથી બહાર જ નીકળ્યા જ નહોતા. કદે શું તબિયત અચાનક લથડાઈ ગઈ હતી. તો ફેમિલી હે ને હું દર્શન અત્યારે હે ને આમ જઈએ છે, બેની તો એ બધા આમ ગયા છે ચણિયા બોર ભીણવા જવું. ચલ ને ચણિયા બોર, ત્યારે અમે લોકો છે ને ચણિયા બોર વીણવા જઈએ અને પોતે સિક્કી ખાતી આવે. હમણાં અહીંયા કેવો ઝઘડો કર્યો કે ત્યાં છે ને શેટી બિહાડી દીધી, અને હું હતો બહાર, પછી મને બહાર હતો નહીં પણ મને કીધું તું બહાર હોય કરતા હોસ્ટેલમાં, પોતે અંદર હતી રૂમમાં, અને મને મને હે ને એની બહાર કાઢ્યો હતો ઓસરીમાં. એમ નહીં, તારે એક કપડું કાઢવું હોય એમાંથી એક ગમે એ શર્ટ કે પેન્ટ કે તો બધાય થોડા. હાલો પેલા તો લગ્ન નહોતો થયા તારી, ત્યારે તો ત્યારે હું કેમાં મૂકતો, ત્યાં કાંઈ કબાટ નહોતો મારી પાસે, ત્યારે ઓલા ડબરા કહેવાય ને એની અંદર મૂકતો તો હું વારી વારી કપડાને, હું ક્યારેક ક્યારેક પહેરતો તેવું કંઈ પ્રસંગ હોય ને તો, બાકી કે મને નવા કપડા પહેરવાનો શોખ હતો નહીં. તો અત્યારે એની ફરજ આવે કે નહીં કે ભાઈ મારા કપડાં સરખે વ્યવસ્થિત વારી નહીં, આ સાઈડ જ ગયા હશે ને આ સાઈડ. તો ફેમિલી હે ને અમે લોકો અત્યારે એક એવું જંગલ હે,
અને ઘરથી થોડેક દૂર જ આવીએ ને તો જંગલ સ્ટાર્ટ થઈ જાય. અને અહીંયા બોયડી, ચણિયા બોરની બોયડી હે ને આ બાજુ કેટલી બધી આવેલી છે. સારું હાલો, આમ જો અહીંયા ખડબસડ વાળો રસ્તો હોય તો ફેમિલી અહીંથી બોયડી સ્ટાર્ટ થઈ ગઈ. આ બધું છે ને આઈસલેન્ડની વાઈડમાં બોયડી હોય અને આમાં બોર છે. જો કેટલા બધી જો એવી રીતે લાલ બોર હે ને પાકી ગયેલા હે. હવે આપણે હે ને આગળ જઈએ, પોઈતે તો જો આગળ જવા માંડી છે દર્શન દસુડી. અને અહીંથી અવાજ આવે છે, અહીંયા ઘણા બધી લોકો છે દેખાય ટકી. હે એ આની અંદરથી ગડકીને ગયું હશે એ બધી. આપણે આપણે જવાની કોશિશ કરવી કે નહીં? આમાં તો એમ જો કાટાન છે, જાવું અંદર જા જોઈએ જા. હાલ હું તારો વિડીયો બનાવું. એટલે પૂછ તો ખરી કે અહીંથી જ આવ્યા હતા ને તમે લોકો? હા મને ખબર છે, તેથી અમે નહોતી આવ્યું. તેથી હું તો અહીંયા બાઈને ઊભી હતી, ઈ મારા હાટ બોલ નથી આવી હતી. એ કૂતરું મરી ગયું ક્યાં? એમાંય ઘણા બધી બોર છે. આ નાની નાની બોયડી માં છે. આ બેન કે કે પેલા મેન માલ લેતા જ પછી જાય. બોલું કેતાનું મેન માલ પણ છે આવ્યો કેતાનું. કેટલા છે કે બતાઈ તો ખરી. એટલા ઘટી આય પાસ બસ હવે બહુ થયો દર્શન. બહુ બોર ખાધા તે. ઓલો સ્ટાફ આખો હલવાનો તો ખબર ને હમણાં વગ કારુ એ કારુ ઓલા ભાઈ આવી ગયા તા. આ કે કે આ સ્ટાફ આખો હલવાનો તો હમણાં સ્ટાફ. તો ગઈ જો બેની કેટલા બધી ચણિયા બોર લઈ આવી. અમે ગયા તા પણ અમારા હાથમાં આવ્યાની હા વીણાટ થઈ ગયો તો. વીણાટ થઈ ગયો તો દસ ઉયે તો થોડાક વીણા. હવે એ બધા પૈકી ને ખાહે જ પાકી ગયા. આ મીઠા છે દુનિયા ને એ બોલી મજા આવે અત્યારે ચણિયા બોર ખાવાની. તો બોલા મોટા બોર હોય એ મજા આવે, ખાટા મીઠા હોય. હું છું હાથમાં પાછો જીગ્નેશ ના તાવ આવી ગયો. હવાર થી તો ત્રણ વાર આવ્યો, ત્રણ વાર વિતરો. હવાર કેસો જ લઈ જવા પડશે. બનાવવાનો મોકો મળ્યો તો બનાવું. પણ ક્યાંય જવાનો ટાઈમ જ ના મળ્યો તાવમાં. અત્યારે ખાવાનું કઈ ભાવ્યું નથી, બે જ રોટલી ખાધી ખાધી. તો દર્શના દઈને ઘરેથી ડોઝ લઈ આવી હતી તાવ નથી પીધો. તો ભાઈ મારી શક્તિ હારી છે. શક્તિશાળી છે એમ તો એનર્જી હારી છે. એનર્જી છે તો તાવમાં વાત કરી. એમ તો ખાવા પીવામાં હારી છે એનર્જી. તો આપડે આ બ્લોગ ને એન્ડ કરીએ.
તો આ બ્લોગ ને અહીંયા એન્ડ કરીએ, તો મળીએ હવે નવા બ્લોગ માં. ત્યાં સુધી માં જિજ્ઞાસા સાટું કોમેન્ટ કરો કે એને જલ્દી સારું થઈ જાય. બટેટા ભૂંગરા બને બધા, બટેટા પણ એને ભાઈવા નહીં, એને ભાવે બહુ પણ એને આજ ન ભાઈવા. તાવું નવું નવું ખાવું બહુ જ અહીંયા, પણ આજ કઈ ભાઈ નહીં વાંધો નથી. ડોઝ તારો કઈ કામ કામ કરે છે થોડો થોડો, લાગે એવું કે હમણાં ઉતરી જશે. કઈ નઈ, સારું, ફેમિલી મળીએ નવા વ્લોગમાં. બાય બાય. ભોલું જેવો છે, ભોલું જેમ સિંગો થઈ ગયા. ભોલું નથી ઓલો થઈ ગયા તો માંદો પડે એમ. તું એ ખોટાડી ખોટા બોલ. હા હવે અને હેરખાય હલાય ગઈ, નો કઈ જલાઈ ગયું હોય આ પગું કઈ, આમ હેરખાય માણા હલાય ને હલાય. હા હવે તું કે એમ જ કરી, સારું હાલો.